આપણે એક નવો પાઠ શીખવાનું છે, પરંતુ તે પહેલા તમારે એક ગેમ જોવી છે. જોઈ છે? સારું, ચાલો તો આપણે અહીંયા એક ગેમ જોઈએ. તમારા જેવા જ કેટલાક બાળકો અહીંયા એક રમત રમી રહ્યા છે, અને એ રમત કઈ છે એ તમારે ગેસ કરવાનું છે, બરાબર? એટલે તમે પહેલાં રમત જુઓ અને પછી એ તમે નક્કી કરજો કે આમાં શું છે આ ગેમ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. ત્રણ, બે જણા ઓઠ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. બે આઉટ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. પાંચ, પાંચ ત્યાં છ છે. અભી આઉટ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. કેટલા રે કેટલા, તમે કેમ એટલા. બે, પ્રિયંકા આઉટ. પ્રિયંક, પ્રિયંકા આઉટ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. ત્રણ, ચાલે હા નહી હવે ઓટ. કેટલા રે કેટલા, તમે કેમ એટલા, કેટલા રે કેટલા, તમે કેમ એટલા. બે, ચાલો બે જણા જીતી ગયા. ફ્રેન્ડ્સ, જોઈને તમને દરેક કેવી લાગી? મજા આવી ને? બાળકો અંદર કેટલી બધી મજા કરતા હતા, બરાબર? તો તમે પણ હમણાં તમે ઘરે છો, તો તમે તમારા ઘરે તમારા જે ફ્રેન્ડ હોય અથવા તમારા ઘરના સભ્ય સાથે તમે રમી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે આ જે રમત હતી કેટલા રે કેટલા, તેમાં જોયું કે એમાં એક વ્યક્તિ છે, એક જે બાળક છે તે બોલે છે કે એકલા રે કેટલા. તો પેલા જે છોકરાઓ રમે છે તેવું કહે છે કે તમે કહો એકલા, બરાબર? પરંતુ આ ગેમને આપણે મ્યુઝિક દ્વારા પણ આપણે રમી શકીએ છીએ. જેમ કે જ્યારે છોકરાઓ બોર કરે છે ત્યારે મ્યુઝિક વગાડવાનું હોય, અને બંધ થાય મ્યુઝિક બંધ કરવાનું, અને કોઈ બાળકે એક સંખ્યા બોલવાની કે બે ચાર છ જે રીતે એક ત્રણ જે બોલવું હોય, બરાબર? એટલે એ બાળકો જૂથ બનાવે, તો આ રીતે પણ આપણે રમવા રમી શકીએ છીએ. પરંતુ ફ્રેન્ડ્સ, મેં તમને એવું કીધું કે આ ગેમનું નામ શું હશે, કોણ કહેશે? અરે વાહ, તમે તો અટકી ગયા. આ ગેમનું નામ છે કેટલા રે કેટલા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ શીખવાના છે, જે પાઠનું નામ છે પાઠ 20, કેટલા રે કેટલા. તો ચાલો આપણે હવે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, આ ગેમ પરથી તમને હું કેટલાક પ્રશ્નોનો જવાબ પૂછું છું, એટલે કે આ રમત વિશે આપણે ચલો થોડી વાત કરીએ. ફ્રેન્ડ્સ, જ્યારે આ બાળકો જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું આ બાળકોને, તો ત્યારે તેઓએ શું કર્યું, કોણ કહેશે? બોલો. હા, જ્યારે એ લોકોને કહ્યું કે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું છે, તો ત્યારે એ લોકો જે બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા માટે તેઓ પોતાના મિત્રોને જૂથમાં સામેલ કરવા માટે કહ્યું, અને ઝડપથી જૂથ બનાવી દીધું. જો કોઈ બાળક જૂથમાં જોડાઈ શક્યા નહીં, તો તેમને કેવો અનુભવ થયો હશે, કોણ કહેશે? બોલો. હા, જ્યારે એ બાળકો જૂથમાં જોડાઈ ન શક્યા ત્યારે તેમને થોડું દુઃખ થયું, અને તેઓ બધાથી અલગ થઈ જ ગયા હોય તેવું તેઓને લાગણી લાગી, બરાબર ને? એટલે એ લોકોએ તેવો અનુભવ કર્યો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજો સવાલ છે કે એ બાળક કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા જે આવું થયું છે, તો કોણ કહેશે મને? હા, બરાબર છે કે જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓ પોતાના મિત્રોને જૂથ બનાવવા માટે પોતાની પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી દીધું હતું, માટે કોઈ એક બાળક એકલું પડી ગયું, બરાબર ને? એટલે કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યો અને જૂથ બનાવી ન શક્યા, એટલે તેઓ આઉટ થઈ ગયા, બરાબર ને?
ફ્રેન્ડ્સ, બીજો એક સવાલ પૂછું છું તમને કે સ્કૂલમાં તમને કોની સાથે વધારે રહેવાનું ગમે છે અને શા માટે? આ પ્રશ્ન તમે વિચારી રાખજો. જ્યારે આપણે ઓનલાઈન ક્લાસ લઈશું ત્યારે હું તમને આ પ્રશ્નોનો જવાબ પૂછીશ કે શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે અને શા માટે. બરાબર ને? આ સવાલ યાદ રાખજો અને મને કહેજો. ત્યાર પછીનો સવાલ છે ફ્રેન્ડ્સ કે જો તમારે કાયમ એકલા રહેવાનું હોય તો તમને કેવું લાગે? ગમે તમને જો કાયમ એકલા માટે રહેવાનું હોય તો? નહીં ગમે ને? હા ફ્રેન્ડ્સ, જો આપણે કોઈ એક કાયમ માટે એકલા રહેવાનું હોય તો આપણને ખૂબ જ દુઃખ થાય અને આપણને એકલવાયુ લાગે. બાળમિત્રો, આપણે બધા એકલા રહેવાને બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ, એટલે કે આપણે બધા સાથે રહીએ છીએ ઘરમાં. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર છે. ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે. ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા એક આ ફોટો છે. બરાબર? તો તેમાં દેવેન્દ્ર, મંજુલા અને દિવ્યા અને માનવના ફોટા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ પરથી એક પ્રશ્ન પૂછું છું કે આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? કોણ કહેશે મને? બોલો. હા બરાબર છે કે જે મંજુલા અને દેવેન્દ્ર છે તે દિવ્યા અને માનવના માતા પિતા છે. બરાબર ને? એટલે કે મંજુલા અને દેવેન્દ્ર પતિ પત્ની છે અને એમના છોકરા કોણ છે? દિવ્યા અને માનવ. અને માનવ અને દિવ્યા એકબીજાના શું કહેવાશે? હા ભાઈ બહેન. બરાબર ને? આમ આ એક નાનું કુટુંબ છે. ફ્રેન્ડ્સ, તમે જે આ ચિત્ર જોયું તો શું તે એક જ પરિવારનો ફોટો છે? હા, આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અને ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે બીજે ક્યાં જોઈએ છીએ? કોણ કહેશે મને? બોલો. તમે અહીંયા દેવેન્દ્ર અને મંજુલાના ફોટો જોયો, તો તેમાં બીજું બે વ્યક્તિઓ પણ છે, તે કોણ છે? કોને ખબર છે? હા, એમના છોકરાઓ છે. બરાબર? આપણે જોઈએ એમના બાળકો છે. એનું નામ શું હતું? હા, દિવ્યા અને માનવ. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે પર શું ચાર સંખ્યાની વ્યક્તિઓ જાય છે? ચાર સંખ્યા માટે તમે ચાર જ જણાવો છો? નહીં ને? હા ફ્રેન્ડ્સ, બધાના ઘરે જે કુટુંબી સભ્યની સંખ્યા હોય, એટલે તમારા ઘરમાં જેટલી વ્યક્તિ રહેતી હોય તે બધાની સંખ્યા આપણને જુદી જુદી જોવા મળે છે. એટલે કે તો કોઈના ઘરમાં 7 વ્યક્તિ રહેતી હોય, કોઈના ઘરમાં 15 વ્યક્તિ રહેતી હોય. બરાબર ને? મારા ઘરમાં 4 વ્યક્તિ છે. તો આ રીતે આપણે જુદી જુદી સંખ્યામાં આપણને સભ્યો જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે બધાના જ ઘરના કુટુંબના સભ્યો એ જુદા જુદા હોય છે. બરાબર ને? સંખ્યા સભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તો ચાલો અહીંયા થોડા કેવા પરિવારો આવ્યા છે તો આપણે એના વિશે થોડું સમજીએ. પહેલા આવ્યું છે અહીંયા સીતા. તો ફ્રેન્ડ, સીતા છે એ સુરત શહેરમાં રહે છે. તમે ક્યાં રહો છો? સુરત શહેરમાં રહો છો બધા? હા. તો ફ્રેન્ડ, સીતા પણ એ સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. એટલે કે તેમના જે દાદા દાદી હશે, એમનું વડીલ જે એમના ઘરમાં જે વડીલ હશે એના એમનું મકાન છે, તો એમના મકાનમાં એ લોકો રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફૂલ નીચેના ભાગમાં રહે છે. એટલે કે કદાચ એમનું મકાન છે એને 2-3 માળનું લાગે છે. ચલો આપણે જોઈએ. બરાબર? એમના જે દાદા દાદી કોણ કોણ સાથે રહે છે? એમના દાદા દાદી, નાના કાકા અને ફૂલ એ નીચેના મકાનમાં રહે છે. ત્યાર પછી જો ઉપરનો પહેલો માળ છે, તો પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. યાદ રાખજો. બરાબર ને? પછી નીચેના તો જોયો, ઉપરનો પહેલો માળ આવ્યો, એમાં સીતા એના મમ્મી પપ્પા સાથે અને એની નાની બહેન ગીતા એની સાથે પહેલા માળમાં રહે છે. ત્યાર પછી બીજા ભાગમાં, એટલે પહેલા જ માળની અંદર બે ભાગ પડેલા છે. બરાબર ને? પહેલા માળમાં સીતા, પહેલા માળના પહેલા ભાગમાં સીતા લોકો રહે છે અને એમાં બીજો ભાગ પણ છે. તો બીજા ભાગમાં તેમના કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. બરાબર? અને તેમની જે કાકી છે, બરાબર ને, એમની કાકી સીતાની કાકી થોડા સમય પહેલા જ મૃત્યુ પામી હતી. એટલે પહેલા માળના બીજા ભાગમાં તેના કાકા અને તેના 3 બાળકો જ રહે છે. ત્યાર પછી તેના મોટા કાકા છે સીતાના. કોના? સીતાના. તેના મોટા કાકા અને કાકી એ ત્રીજા માળે અગાસી છે. તો એ અગાસી પર એક રૂમ છે. બરાબર ને? એમાં એના મોટા કાકા અને કાકી રહે છે અને તેઓના હમણાં નવા નવા લગ્ન થયા છે. ત્યાર પછી આવું કહે છે કે સાંજે જમતા પહેલા સીતાની માતા
એ લોકોના ઘરમાં જેટલા પણ બાળકો છે સીતાના ઘરમાં એ બધા જ બાળકોને સીતાની માતા ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. ફ્રેન્ડ્સ એ લોકો રહે છે તો જુદા જુદા પરંતુ જમે એ લોકો બધા સાથે જ છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સંજુ જમવાનું પણ સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે સુવે છે. ફ્રેન્ડ્સ તે સીતાની કાકી જે મૃત્યુ પામે છે તો તેની છોકરી છે ને તે સીતાની મમ્મી સાથે સુવે છે અને સવારમાં સીતા તેને સહાય જોવા માટે તૈયાર પણ કરે છે. એટલે કદાચ એ છોકરી નાની હશે બરાબર તેનું માથું ઓળવાનું યુનિફોર્મ પહેરવાનું જે બધું એનું કામ હોય સ્કૂલે જવા માટે તે બધા જ કામ એ અને સીતા પણ કરી આપે છે. તો ફ્રેન્ડ આ સાથે આ પાત્ર અધૂરો રહી જાય છે જે હવે આપણે